પર્યાવરણ મંત્રી દ્વારા ગીર સફારી અંગે એક નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ વાત કરવામાં આવે તો મંત્રી મુળુ બેરાનું નિવેદન છે કે વન વિભાગ આ જ પ્રકારની વેબસાઇટ બનાવી સી દર્શન કરાવે છે. ખાનગી સંસ્થા દ્વારા થતા ગીર સફારીના બુકિંગ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. પર્યાવરણ મંત્રી મુળુ બેરા દ્વારા વન વિભાગ આ જ પ્રકારની વેબસાઇટ બનાવી સી દર્શન કરાવે છે. આ પ્રકારની બાબતો સરકારને ધ્યાનમાં આવી છે. સાયબર ગુનો નોંધવામાં આવશે. લોકોએ આ પ્રકારની સાઇટથી દૂર રહેવાની પર્યાવરણ મંત્રીએ અપીલ કરી છે. ગીર સફારીના બુકિંગ અંગે પર્યાવરણ મંત્રી મુળુ બેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ખાનગી સંસ્થા દ્વારા થતા ગીર સફારીના બુકિંગ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે વન વિભાગ આ જ પ્રકારની વેબસાઇટ બનાવી સિંહ દર્શન કરાવે છે. આ પ્રકારની બાબતો સરકારને ધ્યાનમાં આવી છે. સાયબર ગુનો નોંધવામાં આવશે. લોકોએ આ પ્રકારની સાઇટથી દૂર રહેવા પર્યાવરણ મંત્રીએ અપીલ કરી છે. જે સમાચાર મળતા જ મેં વન વિભાગના અગ્ર સચિવ અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે કે આ પ્રકારની જે વેબસાઇટ બનાવી હોય તેની સામે તરત પગલાં લેવા. સાયબર ક્રાઇમને લગત આ ગુનો બને છે એટલે ખૂબ ઝડપથી એની સામે પગલાં લેવા માટે હું હમણાં જ જ્યારે મારે એક મિટિંગ હતી એમાં જ અમારા સચિવશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે. વેબસાઇટ બનાવવી ગુનો છે, સાયબર ક્રાઇમને લગત ગુનો થાય એટલે એના માટે તપાસ કરી અને તરત જે પગલાં એના સામે તુરંત પગલાં લેવા એ પ્રમાણેની સૂચના આપી. જે અલગ અલગ કોઈ વેબસાઇટ બનાવતું હોય તો એનો એમાં એને બદલે અમારા વિભાગની જ ખુદ વેબસાઇટ છે અને એમાં જ બુકિંગ કરાવવું જોઈએ. કેમ કે આપણે જોઈએ છીએ કે હવે આ પ્રકારના ઘણા બધા ફ્રોડ છે એ ધ્યાને આવતા હોય છે, તો આમાં ક્યાંય ભરમાવ્યા સિવાય ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે એમાં બુકિંગ થાય જ છે.